धोरण एक विषय हिंदी एमा आपणे प्रथम सत्र में शू सीखेला वर्ण सीखेला क्या थी क्या सुधी सीखेला क थी ध सुधी एटले आपणे एक रिविजन करी लईशुं। क से कमळ, कमळ एटले कमळ, कारण के तमे भूली गया होय तो रिविजन करीए तो याद आवी जाय ने। ख से खरगोश, खरगोश एटले ससलू। ग से गमला, गमला एटले कूंडो। घ से घर, घर एटले आपणे जे घरमां रहीए छीए घर ज। च से चरखा, चरखा एटले रेडियो। छ से छत्री, छत्री एटले छत्री। ज से जहाज, जहाज एटले जहाज पण थाय ने वहाण पण थाय छे। ज से झरणा, झरणा एटले झरणो। ट से टमटम, टमटम एटले घोड़ा गाड़ी। ठ से ठठेरा, ठठेरा एटले कंसारो। ड से डमरू, डमरू एटले डमरू, डाकलू पण कहेवाय छे। ढ से ढोल, ढोल एटले ढोल। ફણ સે ફણ, ફળ એટલે ફળનાગની ફેણ હોય ને એને ફળ કહેવામાં આવે છે હિન્દીમાં। ત સે તબલે, તબલે એટલે તબલા। થ સે થળ, થ સે થર્મસ, થર્મસ એટલે થર્મોસ। દ સે દરવાજા, દરવાજા એટલે બારણું, આપણા ઘરને બારણું હોય છે ને એને દરવાજા કહેવામાં આવે છે હિન્દીમાં। થ સે ધનુષ, ધનુષ એટલે ધનુષ। ધ સુધીના વર્ણ પછી આપણે પુનરાવર્તન એક પ્રથમ સત્રમાં વેકેશનમાં કરેલું, જે બાળકોએ ના કર્યું હોય અત્યારે મારું જોઈને કરી નાખે। પુનરાવર્તન એક મેં આ રીતે તમને કરાયું છે, એ આ રીતે પુનરાવર્તન એક અને ધ સુધીના વર્ણ ક થી ધ સુધી આપણે શીખી ગયા। એટલે તમારે શું કરવાનું છે, પાઠ્ય તમારી સ્વાધ્યાયપોથીમાં 38 નંબરનું પેજ છે ત્યાં સુધી બાકી હોય તો સરસ રીતે લખી નાખવાનું છે। ક થી ધ સુધી આ રીતે રિવિઝન કરવાનું છે। બુકમાં શું કરવાનું છે, લેશનમાં શું કરવાનું છે, ક થી આ રીતે મમ્મી પાસે લીટીઓ પડાવવાની અને ધ અને આજે હું ન શીખવાડીશ ત્યાં સુધી તમારે ત્રણ પેજમાં લીટી પાડીને ક થી ન સુધી નોટબુકમાં એકવાર લેશનમાં કરવાનું છે, એટલે તમારું ક થી ધ સુધી રિવિઝન થઈ જાય। આ રીતે તમારે લેશનમાં ક થી ન સુધી લખવાનું છે। એના પછી પુનરાવર્તન એક પાન નંબર 38 પર પૂરું થાય છે અને પછી પાના નંબર 39 પર આપણે શું આપ્યું છે, ન આપ્યું છે। ન સે નલ, ન આજે શીખવાનો છે। તો ન લખવાનો કેવી રીતે એ હું તમને નોટબુકમાં પહેલાં સમજાવીશ। ન એકદમ સહેલો છે, તમારે શું કરવાનું નોટબુકમાં આ રીતે ન બનાવવાનો છે ને, ઉપર હિન્દી છે એટલે લીટી કરવાની છે। ન સે નળ, નળ બોલાય હિન્દીમાં અને ગુજરાતીમાં નળ, જે આપણે પાણી આવે છે ને નળ, એને નળ કહેવામાં આવે છે। ન સે નળ, આ રીતે તમારે પૂરું પેજ નોટબુકમાં લખવાનું। ન સે નળ, ન સે નળ, આ રીતે ન સે નળ। નસે નલ, આ રીતે પૂરું પેજ તમારે શું કરવાનું છે, એકવાર પ્રેક્ટિસ કરવાની છે। એના પછી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર છે 39 બરાબર। હવે ન તમને મેં લખતા શીખવાડ્યો ને, હવે ન શીખવાડ્યો એટલે તમારે શું કરવાનું છે, અહીં નમાં રંગ પૂરવાનો છે અને ન બનાવવાનો આ રીતે ન બનાવવાનો છે અને ન સે નલ, આ રીતે ન સે નલ, ન ઢૂંઢકર ઉસ પર ગોલ બનાવો એટલે ન શોધીને એના ઉપર આ રીતે ગોળ બનાવવાનું છે। બધા બાળકોએ મારી સાથે ને સાથે કરવાનું એટલે તમારે લેશન પણ થઈ જાય અને તમને આવડી પણ જાય। હવે નીચે લખવાનું છે, પઢો ઓર લીખો એટલે પહેલાં ડોટ ઉપર ન બનાવવાનો, ન સે નલ, 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 આ રીતે તમારે બધી લાઇન શું કરવાની છે, ન સે નલ બોલી બોલીને લખીને પૂરું કરવાનું છે આ રીતે।
પૂરું પેજ તમારે 9 સે 9 લખવાનું છે. એના પછી પાછળનું પેજ નંબર છે 40, એમાં શું છે, ઉપર સૂચના ન કો ન સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, એટલે ન છે અને નથી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનું છે. તો ન સે નગાડા એટલે નગારું, દરજી થાય નહીં, ન સે નકશા એટલે નકશો, તરાજુ ના થાય, ન સે નથ આપણે નાકમાં પહેરે છે ને, ન સે નખ એટલે આ રીતે તમારે જોડવાનું છે. એના પછી ન કે નીચે રેખા ખીંચો, એ શબ્દો આપ્યા છે એમાં ન અક્ષરની નીચે લીટી કરવાની છે. કેવી રીતે, તો તમને ધ ન તો ન નીચે લીટી કરવાની છે, મકાન તો ન નીચે આ રીતે લીટી કરવાની, નદી તો ન નીચે લીટી કરવાની છે, ન ર ન ગર તો ન નીચે લીટી, નકશા ન નીચે લીટી કરવાની છે, માન તો ન નીચે આ રીતે લીટી કરવાની છે, ન કે અલગ વર્ણ પર ચોકડી કરો, ન થી અલગ વર્ણ પર શું કરવાનું છે, ચોકડી કરવાની, એટલે ન ઉપર ખાલી કરવાની નહીં પણ ન સિવાયના અક્ષર હોય એના ઉપર ચોકડી કરવાની છે. આ રીતે ન ઉપર નહીં કરવાની, ન સિવાયના અક્ષર ઉપર ચોકડી કરવાની છે, ન હોય એના ઉપર નથી કરવાની, એટલે આપણે નને ઓળખીએ છીએ જાણમાં થાય, એટલે ન સિવાયના અક્ષર પર ચોકડી કરવાની. એના પછી પઢો ઓર લીખો એટલે શબ્દો વાંચવાના અને નીચે ન લખીને શબ્દો પૂરા કરવાના છે. ન ગાડા તો ન ગાડા આ રીતે બોલતું જવાનું અને ન લખતું જવાનું છે. નખ નખ આ રીતે નખ એ રીતે બોલવાનું, નથ છોકરીઓ નથ પહેરે છે ને નાકમાં એને નથ કહેવાય છે, ચિત્રમાં બતાવ્યું છે એને નથ કહેવાય છે. એવી રીતે નટ એટલે જે દોરી ઉપર ના છે એ આવું લઈને એને નટ કહેવામાં આવે છે, આ નટ છે. એના પછી શબ્દ મેસે નટ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, એ શબ્દો આપ્યા છે એમાં ન શોધીને એના ઉપર ગોળ બનાવવાનું છે, ન યા તો એના ઉપર ગોળ બન્યું છે. એવી જ રીતે ન ટ ખટ તો ન અક્ષર પર ગોળ બનાવવાનું છે, મી લ ન તો ન ઉપર ગોળ બનાવવાનું છે, પા વ ન તો ન ઉપર આ રીતે ગોળ બનાવવાનું છે. એટલે તમારે શું કરવાનું છે, લેશનમાં સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 39 અને 40 પરનું લખવાનું છે, અને નોટબુકમાં મેં શીખવાડ્યું એમ કથી ન સુધી નોટબુકમાં લીટી પાડીને આ રીતે લેશનમાં કથી ન સુધી મમ્મી પાસે લીટી પડાવીને તમારે લેશન કરવાનું છે આ રીતે, એટલે તમારે કથી ન સુધી રિવિઝન થઈ જાય. આ તમારું લેશન છે.